स्वाध्याय 3.2 दाखला नंबर 3 અને ત્રીજાનો બીજો દાખલો બે પૂરક ખૂણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે પૂરક ખૂણો શોધો. તો અહીંયા આપણે પહેલા બે સંખ્યા ધારી લેવાની છે કે ધારો કે બે ખૂણા પૈકી એક ખૂણો x અને બીજો ખૂણો y અંશ છે. અહીંયા આપણે x greater than y બતાવેલું છે, એટલે કે x ની જે વેલ્યુ જે છે એ y કરતા વધારે છે એવું અહીંયા આપણે બતાવી દીધું છે. હવે અહીંયા x બરાબર y વત્તા 18, કારણ કે મોટો ખૂણો જે આપેલો છે એ નાના ખૂણા કરતા કેટલો વધારે છે, તો કે 18 વધારે છે. તો અહીંયા ક્વેશ્ચન ની અંદર આપેલું છે કે બે પૂરક ખૂણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય. તો આ અહીંયા મોટો ખૂણો છે અને આ નાનો ખૂણો છે, તો મોટો ખૂણો છે નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે. હવે શું કીધું છે કે પૂરક કોણ, તો બે પૂરક કોણના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. આ તમારે હંમેશા માટે યાદ રાખવાનું છે કે બે પૂરક કોણની જોડ આપેલી હોય એના ખૂણાની, તો બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. ખાસ યાદ રાખવાનું છે બરોબર. તો એ નિયમના આધારે અહીંયા x + y = 180, એટલે કે x + y = 180 અંશ. હવે શું કીધું છે કે ભાઈ આપણે x અને y ની કિંમત મેળવવાની છે, તો એના માટે આપણે શું કરવાનું, તો કે સમીકરણ 1 અહીંયા આપણે બતાવેલું છે અને સમીકરણ 2 ની અંદર આપણે એપ્લાય કરવાની છે, એટલે કે મૂકવાનું છે. તો જો અહીંયા લખ્યું છે કે x બરાબર y વત્તા 18 અંશ સમીકરણ 2 માં મૂકતા, તો સમીકરણ 2 આપણી પાસે શું છે, તો કે x વત્તા y બરાબર 180, એને અહીંયા પેલા લખી નાખવાનું. એ લખાઈ જાય પછી તમારે આ x જે છે ને એની જગ્યા ઉપર આપણે y વત્તા 18 મૂકી શકીએ. તો જો અહીંયા y વત્તા 18 મેં મૂક્યા છે આ x ની જગ્યા ઉપર, હવે જે y છે એને એમને મૂક્યો છે બરાબર ની નિશાની ને પછી 180 અંશ. હવે y વત્તા y એટલે કે 2y થઈ જશે ને બરાબર 180, ને આ જે 18 અહીંયા આપેલા છે એને આપણે જમણી સાઈડમાં લઈ આવશું તો 180 માંથી માઇનસ થઈ જશે. સામાન્ય રીતે એક એવો રૂલ્સ છે કે કોઈ પણ સંખ્યા હોય એ ડાબી સાઈડમાંથી જમણી સાઈડમાં લઈ આવો કે જમણી સાઈડમાંથી ડાબી સાઈડમાં લઈ જાઓ, એની નિશાનીની અંદર ફેરફાર આવશે. તો અહીંયા આ 18 છે પ્લસ છે ડાબી સાઈડની અંદર છે, તો જ્યારે જમણી સાઈડમાં આવીએ ત્યારે તે માઇનસ થઈ જશે. હવે 180 માંથી આપણે 18 માઇનસ કરવાના, તો 162 રહેશે, એટલે કે 2y બરાબર 162. તો y બરાબર 162 ભાંગ્યા 2, કારણ કે y ની કિંમત આપણને આની અંદરથી મળે છે. તો 162 ના આપણે અડધા કરવાના, કારણ કે આ 2 આપેલા છે, એટલે આપણને આન્સર મળશે y બરાબર 81. હવે y બરાબર 81 એ સમીકરણ 1 માં મૂકતા, તો સમીકરણ 1 આપણી પાસે શું છે, તો કે x બરાબર y વત્તા 18. તો અહીંયા y ની કિંમત આપણને 81 મળી છે, અહીંયા આપણે એપ્લાય કરવાની છે. તો અહીંયા 81 + 18 આ બંનેનો એડિશન કરવાનું છે, એટલે કે સરવાળો કરવાનો છે. તો 8 ને 1 તો કે 9, અહીંયા 8 ને 1 તો કે 9. તો અહીંયા x ની કિંમત આપણને 99 મળે છે, 99, અને y ની વેલ્યુ આપણને કેટલી મળે છે, 81, એટલે કે 81 મળે છે. અહીંયા લખવાનું xy બરાબર કરી અહીંયા અને 99 અને 81 લખી નાખવાના આ રીતે, એટલે આ રીતે આપણને આની કિંમત મળી જશે. આ દાખલો જો તમને ન સમજાય તો આ વિડીયોને વારંવાર જો, જેથી કરીને એક સમય એવો આવશે કે આ દાખલા તમને આવડી જશે. અગર જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ રૂપિયા 3800 માં ખરીદ્યા, પછીથી તેણે તે જ કિંમત વાળા 3 બેટ અને 5 દડાઓ રૂપિયા 1750 માં ખરીદ્યા, તો એક બેટ અને એક બોલની કિંમત શોધો. તો અહીંયા આપણે 7 બેટ આપેલા છે, 6 દડા આપેલા છે, એની કિંમત 3800 રૂપિયા આપેલી છે. પછી પાછળથી પાછી વખત લેવા, બીજી વખત લેવા ગયો ત્યારે તેણે 3 બેટ લીધા, 5 દડા લીધા, એના 1750 રૂપિયા આપ્યા,
બરોબર, પણ આપણે એઆર માંથી ગોતવાનું છે, એઆર માંથી શોધવાનું છે આપણે કે એક બેટ અને એક બોલ આપણે જોતું હોય તો એની કિંમત કેટલી થાય એ આપણે આની અંદરથી ફાઇન્ડ કરવાનું છે. બરોબર, તો પહેલા આપણે બેટ અને બોલની કિંમતને ગેસ કરવાની, એટલે કે ધારી લેવાની. તો ધારો કે બેટની કિંમત તો કે એક્સ અને બોલની કિંમત રૂપિયા વાય છે. બરોબર, હવે બેટ કેટલા લીધા છે, પેલું ક્વેશ્ચન આપેલું છે એમાં બેટ કેટલા છે, સેવન, એટલે કે સાત એક્સ, પ્લસ બોલ કેટલા છે તો કે સિક્સ, તો અહીંયા સિક્સ વાય, અને ટોટલ એના પૈસા કેટલા ચૂકવવામાં આવેલ છે તો કે 3,800. તો આ ઇક્વેશન વન બની ગઈ, એટલે કે સમીકરણ એક બન્યું આપણી સામે. બરોબર, પછી આગળ શું કીધું છે, બીજી વખત જયારે લેવા જાય છે ત્યારે શું લે છે, તો કે 3 બેટ અને 5 દડાઓ લે છે. તો અહીંયા બેટની કિંમત આપણે શું ધારેલી છે, તો કે એક્સ ધારેલી છે, તો 3x વત્તા બોલની આપણે કિંમત શું ધારેલી છે, તો કે વાય ધારેલી છે, તો પ્લસ કરીને 5y, એના કેટલા પૈસાનું ચૂકવણું કરે છે, તો કે 1,750, એટલે કે 1,750 રૂપિયા એના એ આપે છે. હવે આપણે સમીકરણ જે બે છે, જે સમીકરણ બે અહીંયા આપણે જે બનાવ્યું છે એને અહીંયા આપણે લખ્યું છે. હવે આની અંદર જે આપણે છે ને એક્સ ને સબ્જેક્ટ બનાવવાનો છે, કરતા બનાવવાનો છે. તો જો અહીંયા 3x + 5y બરાબર 1,750. હવે 3x છે એને એમને એમ લેવા દીધા છે. બરોબર, અને જે 1,750 છે એની અંદરથી આ 5y ને બાદ કર્યા છે. આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યા હોય એ ડાબી સાઈડમાંથી જમણી સાઈડમાં લઈ જવામાં આવે, અથવા તો જમણી સાઈડમાંથી ડાબી સાઈડમાં લઈ જવામાં આવે, તો એની નિશાનીની અંદર ફેરફાર થાય છે. અહીંયા પ્લસ છે તો જમણી સાઈડમાં આવશે તો કેવા થઈ જશે, માઇનસ થઈ જશે. બરોબર, હવે સામાન્ય રીતે એવું પણ નિયમ છે કે આપણે જયારે એક્સ અને વાય ફાઇન્ડ કરવાના હોય ત્યારે એક્સ અને વાય ની સાથે કોઈ પણ સંખ્યા આપેલી હોય, કોઈ પણ નંબર આપેલું હોય એ આના છેદમાં આવી જાય. તો જો અહીંયા 3x છે તો અહીંયા મેં ખાલી એક્સ કરી નાખ્યું છે અને 3 છે આના છેદમાં લઈ લીધા છે. તો હવે એક્સ ની કિંમત અહીંયા આપણને શું મળે છે, તો કે એક્સ બરાબર 1,750 - 5y / 3. મેં સમીકરણ એક માં મુકતા આ જે કિંમત જે છે એ સમીકરણ બે ને આપણે ફેરવ્યું છે. જો આ ખાસ એક ધ્યાન રાખજો કે જો સમીકરણ એક ને આપણે અહીંયા કરતા બનાવીએ તો સમીકરણ બે માં એની કિંમત મૂકવાની, ને જો સમીકરણ બે ને આપણે કરતા બનાવીએ તો સમીકરણ એક ની અંદર એની અંદર કિંમત મૂકવાની છે. તો અહીંયા આપણે સમીકરણ બે જે છે એમાંથી આપણે એક્સ ને સબ્જેક્ટ તરીકે લીધું છે, મેન કરતા એક્સ ને બનાવ્યું છે. એક્સ ની વેલ્યુ અહીંયા આપણને મળે છે, એક્સ ની વેલ્યુ અહીંયા મળશે તો જયારે આપણે સમ ગણશું ને ત્યારે એની અંદર આપણને વાય ની કિંમત મળશે. અહીંયા જેને આપણે સબ્જેક્ટ બનાવશું તો જેને બનાવશું એની કિંમત આપણને નહીં મળે, પણ આપણને વાય ની કિંમત મળશે. જો અહીંયા એક્સ આપણે સબ્જેક્ટ બનાવ્યું છે તો આપણને વાય ની કિંમત મળશે. તો જો હવે બરોબર અહીંયા કે જો અહીંયા એક્સ બરાબર 1,750 - 5y / 3 આપેલા છે. બરોબર, એને સમીકરણ એક માં એપ્લાય કરવાનું છે, એટલે કે એક ની અંદર મૂકવાનું છે. તો અહીંયા સમીકરણ એક શું છે આપણી પાસે, તો જો અહીંયા 7x + 6y = 3800 એને અહીંયા આપણે પેલા લખી નાખવાનું. હવે આપણે આ સમીકરણ બે જે એક સમીકરણ જે આપેલું જે છે એની અંદર આપણે એક્સ ની વેલ્યુ ફાઇન્ડ મૂકવાની છે. તો જો અહીંયા 7x ની સાથે આપેલા છે તો એને બ્રેકેટ ની બહાર મૂકવાના, અને એક્સ ની જે કિંમત છે એને બ્રેકેટ કરીને એની અંદર મૂકવાની છે. આ જ કિંમત જે છે એને બ્રેકેટ ની અંદર મૂકી છે, 1,750 - 5y / 3. પછી અહીંયા પ્લસ કર્યું છે, અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ કર્યું છે, અહીંયા 6y છે તો 6y કર્યા છે, અહીંયા ઇક્વલ ની નિશાની છે તો ઇક્વલ ની નિશાની કરી છે, અહીંયા 3,800 છે તો એ પણ અહીંયા મૂક્યા છે આપણે. બરોબર, હવે એના પછીના સ્ટેપમાં આગળ વધીએ આપણે. તો જો અહીંયા 7 આપેલા છે એના ત્યાં જે બ્રેકેટ છે એને ઓપન કરવાનું છે, એટલે કે કૌંસ ખોલવાનું છે, 7 વડે ગુણાકાર કરવાનું છે. તો ઘણા વિદ્યાર્થી ઘણી વખત મિસ્ટેક કરે છે કે આ 7 નો ગુણાકાર 3 ની સાથે કરે છે, 3 ની સાથે એનો ગુણાકાર કરવાનું નથી. આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે 7 આપેલા છે એનું મલ્ટીપ્લાય અહીંયા 1,750 - 5y ની સાથે થશે. તો અહીંયા બંને નું અહીંયા ગુણાકાર કર્યું છે મેં, તો એનો જવાબ આવ્યો છે 12,250. 1,750 નું 7 સાથે ગુણાકાર કર્યું છે તો અહીંયા આ જવાબ આવે છે. અહીંયા માઇનસ, તો અહીંયા માઇનસ. હવે 7 નું 5 ની સાથે ગુણાકાર કર્યું છે તો 7 × 5 = 35y, અને છેદ ની અંદર જે 3 છે એને એમને એમ રહેવા દીધા છે. પછી જો અહીંયા વત્તા 6y છે એને પણ એમને એમ અહીંયા રહેવા દીધા છે.
અને એના પછી બરાબર પણ એમને જ લેવા દીધું છે અને બરાબર પછી 3800 છે એને પણ અહીંયા એમને જ લખ્યા છે. હવે આ 3 જે છે એને અહીંયાથી આપણે હટાવવાના છે, તો આનું ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવાનું છે, ક્રોસ ગુણાકાર. તો જો આ 3 નો ગુણાકાર 6 ની સાથે પણ થશે અને આ 3 નો ગુણાકાર 3800 ની સાથે પણ થશે. તો જો આ 12250 એમનેમ છે, માઇનસ 35y પણ એમનેમ છે. હવે તમને એમ થાય કે 18 કેમ થઈ ગયા, તો કે આ 6 ની સાથે આનું 3 નું મલ્ટીપ્લાય થયું છે, 3 સાથે 6 નો ગુણાકાર થયું છે એટલે 3 6 18 મળ્યા છે. એવી રીતે અહીંયા 3 નો ગુણાકાર 3800 સાથે કરવાનું છે. તો જો અહીંયા મેં 3 અહીંયા ગુણાકારમાં મળ્યા છે, એના પછીના સ્ટેપમાં આપણે એનું મલ્ટીપ્લાય કરીને બતાવેલું છે. તો જો અહીંયા બરોબર, તો 12250 ઓછા 17y, હવે 17y ક્યાંથી આવ્યા, તો કે આ માઇનસ 35y છે અને આ પ્લસ 18y છે. તો 35 માંથી આપણે 18 કાઢી નાખવાના અને મોટી સંખ્યા જે હોય અને એની પાસે જે નિશાની હોય એ આપણે મૂકવાની છે. અહીંયા 35 અને 18 માં 35 મોટા છે એટલે 35 ની આગળ માઇનસ ની નિશાની છે એટલે અહીંયા આપણે માઇનસ ની નિશાની મૂકી છે. એટલે કે 12250 ઓછા 17y બરાબર, જો અહીંયા 3800 × 3 કર્યા છે એટલે 11400 આપણને મળ્યા. હવે એના પછી આગળ જોઈએ. હવે આપણે તો અહીંયા 17 માઇનસ 17y છે એને એમને મૂક્યા છે, બરાબર કરીને 11400 જો એની જગ્યા ઉપર જ છે અને 12250 એને આપણે ડાબી સાઈડમાંથી જમણી સાઈડમાં લઈ આવીએ છીએ, તો આપણને ખબર જ છે કે પ્લસ હોય અને એની જગ્યા બદલશે, ડાબી સાઈડમાંથી જમણી સાઈડમાં આવશે તો એની નિશાનીની અંદર ફેરફાર આવશે એટલે 12250 છે એને માઇનસ થઈ ગયા છે બરોબર. હવે અહીંયા 11400 છે અને અહીંયા 12250 છે, આ મોટી સંખ્યા છે. તો આપણે પેલા શું કરવાનું છે, એક પ્લસ છે ને એક માઇનસ છે, તો પેલા આપણે સબટ્રેક્ટ કરી નાખવાનું, માઇનસ કરી નાખવાનું. તો 12250 માંથી 11400 ને માઇનસ કરવાના તો આપણને આન્સર મળશે 850. પણ અહીંયા મોટી સંખ્યા છે માઇનસ છે એટલે અહીંયા આપણે માઇનસ ની નિશાની મૂકી દેવાની એટલે અહીંયા માઇનસ 17y બરાબર માઇનસ 850 આવશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને વાય બરાબર 850/17. હવે 850 ને 17 વડે ભાગાકાર કરીએ તો 50 જવાબ આવશે. જો 17 5 તો કે 85, આ શૂન્ય ઉપર લગાડજો એટલે 50 જવાબ આવશે. એટલે કે વાય બરાબર 50, એક બોલ ની કિંમત થઈ 50 રૂપિયા. હવે વાય ની કિંમત આપણને જો 50 મળી ગઈ તો એને સમીકરણ 1 અથવા 2 ગમે સમીકરણ ની અંદર મૂકશો તો જવાબ એનો આવી જશે. મેં અહીંયા લખ્યું છે કે વાય બરાબર 50 સમીકરણ 1 માં મૂકતા, તો પેલા સમીકરણ 1 અહીંયા આપણે લખવાનું. સમીકરણ 1 શું છે આપણી પાસે, તો કે 7x + 6y બરાબર 3800 એને અહીંયા આપણે મૂકી દેવાના. હવે આની અંદર આપણે વાય ની જગ્યા ઉપર 50 એપ્લાય કરવાના છે. તો જો અહીંયા 7x + અહીંયા 6y છે તો 6 છે એને અહીંયા 12 મૂકશું અને 50 ને બ્રેકેટ ની અંદર મૂકશું બરાબર 3800. એટલે કે 7x + અહીંયા 6 ની સાથે આનો ગુણાકાર થશે એટલે 6 5 30 અને આ એક 0 બીજો લાગશે એટલે 300 થશે બરાબર 3800. હવે 7x = 3800 માઇનસ, જો આને સાઈડ બદલે છે ડાબી સાઈડમાંથી જમણી સાઈડમાં આવે તો અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ થઈ જશે. 3800 માંથી 300 માઇનસ થશે એટલે 3500 રહેશે. હવે અહીંયા આપણે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. x ની સાથે જે સંખ્યા આપેલી છે એને આપણે છેદમાં મૂકશું. અહીંયા 7 આપેલા છે એટલે 3500 ને આપણે 7 થી ડિવાઇડ થશે અને અહીંયા 7 5 35 બનશે એટલે કે આપણને આન્સર મળશે 500. તો એક બેટ ની કિંમત કેટલી થઈ, 500 રૂપિયા થઈ. અને એક બોલ ની કિંમત કેટલી આપણને મળે છે, 50 રૂપિયા મળે છે. જો આપણે એક બોલ અને એક બેટ લેવો હોય તો 500 રૂપિયામાં બેટ આવશે અને બોલ છે 50 રૂપિયામાં આવશે. તો આ રીતે આપણે x અને y ની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ અને બેટ અને બોલ ની કિંમત પણ શોધી શકીએ. તમને જો અમારો આ વિડીયો ગમે તો એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવા અવનવા વિડીયો બનતા રહેશે અને તમારા સુધી આ માહિતી પહોંચતી રહેશે.